ને હું ભીંડોરા મુકામે આવ્યો અને દલા બાપાની રણખાંભીએ પણ આવ્યો, તમને રણખાંભી બતાવી. અને દલા બાપાએ એ ટાઈમમાં, દલા બાપાને 6 ભાઈઓ હતા અને દલા બાપાનું બાપાનું નામ શું હતું બાપા? સીધા બાપા. હે? સીધા બાપા. સીધા બાપા કે પણ સીધા બાપા. સીધા બાપા નામ હતું અને 6 ભાઈઓ હતા અને 6 માંથી દલા બાપા સૌથી નાના હતા. અને દલા બાપાના એક ભાઈ વિભા બાપા હતા, એ પણ શહીદ થયા હતા ને? હા. એ પણ ખીમ બાપા એ પણ શહીદ થયા હતા ગામની રક્ષા માટે. તો આજ એક ઘરમાંથી બબે દીકરા એવા હોય કે એક ગાયું પાછળ બલિદાન આપે અને શહીદ થઈ જાય, અને બીજા કે જે ગામની પાછળ કે ગામના રક્ષણ માટે શહીદી આપી, તો આજ ઈ કુટુંબ ઈ પરિવારના વંશજ છે. અને આપણેને પણ એવું થાય કે આજ કોઈ પણ માણસ છે એ બલિદાન આપે છે તો એના વિશે આપણેને એક એવી લાગણી ઊભી થતી હોય, એ પરિવાર પ્રત્યેની આપણી એક જોવાની દ્રષ્ટિ છે. કારણ કે કોઈ એક વ્યક્તિ છે એ સમાજ માટે કામ કરતો હોય અને ગામ માટે કામ કર્યું હોય તો એને આપણે સરાહવું જોઈએ. અને આ બલિદાન કોઈ એવું નહોતું, કેમ કે એના બધા સમણાઓ બાકી હતા. લીલા તોરણે જાન હજી આવી જ હતી, તો એ તમે સમજી શકો છો કે એ 22 વર્ષની ઉંમરે એના ઘણા બધા સપનાઓ હશે, પરંતુ એને ક્ષત્રિય સમાજ અને જે એની જવાબદારી છે એ પૂરી કરવા હતું. મિત્રો, એને જીવનું બલિદાન આપી અને અહીંયા બેઠા છે અને હજી પણ જાગૃત છે. આજ 350 વર્ષ થયા છે, પણ તમે દલા બાપાને શ્રીફળ વધારી અને શુભ કામ કરો એટલે હજી પણ એ હાજરો હાજર છે. તો આવી બધી ઘટનાઓ અહીંયા આ ઈ ટીમ્બો છે કે અહીંયા ઘણા બધા બલિદાનો આપેલા છે. અને એક એવી ઇતિહાસ છે કે જેનું પાણી એટલું ખમીર વનતું છે કે હજી પણ એને બલિદાન દેવામાં આ વંશ હજી આગળ જ છે. તો આ બધી વસ્તુને આપણે ભૂલી ન શકીએ, તો બાપા પાસે આપણે એ જાણવાની કોશિશ કરીએ છીએ. ભાઈ કીધું તમે જાઓ, મરજો વગર મારજો. સપનામાં આવ્યા હતા દલા બાપા? એ મારા હા રાજા ઘણા વાળા મારી પાસે બેહીને મને વાત કરી કે મને સપનામાં આવ્યા, હું આજ તમને બીજે વારે એક ગુરવ સાપી ગયો, બીજે વારે આવ્યો આજ પાછો તમારે કહેતો જાઉં કે એ બાપાને મારે સપને આવીને મને કીધું કે મારું કામ થાય એ મેં તમને કીધું, અને આજ મને આજ અહીં લાગ્યું છે પરથી અને આ રોઈ વયું જાય છે એ મને બધું આખું દેખાણું આજ હું તમને કહી દઉં છું જાઉ કે. અને આ જે હું તમને કહું, આજ અમે પરદે પાન ઉડીને આવ્યા પાધેથી પાછા બીજા. તો બાપાનું કેવું એવું છે કે જ્યારે સપનામાં આવ્યા ત્યારે દલા બાપાની જે રણખાંભીમાં જ્યારે શહીદ થયા એ પહેલાંનું ચિત્ર એને સપનામાં દેખાણું હતું કે બાપાને અહીંયા બરછી લાગેલી હતી માથામાં અને આખું શરીર લોહીથી તરબોળ હતું. તો એ સમય સપનામાં આવ્યા એટલે જે ઘટના બાપા આવ્યા હતા એવી એમને દેખાણી અને એ પ્રતીતિ થઈ. અને બાપાને એમ કીધું કે ભાઈ તમે કોઈ પણ કામ કરશો એમાં સફળતાને તમે પામશો, અને દલા બાપુની આજ પણ એ વસ્તુ હજી અકબંધ છે અને તમે કોઈ પણ શુભ કામ કરો અને અહીંથી શ્રીફળ વધારો તો હજી પણ તમે એ કામમાં સફળ જ થાવ છો. અને હજી ગામની બેન દીકરી, દીકરી તો ન લાજ કાઢે પણ ગામની જે કોઈ વહુ હોય એ અહીંથી નીકળે તો એને લાજ કાઢવી પડે છે. તો આજ પણ હજી દલા બાપાનું આ જે હાથ છે જે સત્ય છે એ અવિરત છે, અને હજી પણ ગામની કોઈ વહુ અહીંથી નીકળે અથવા આ એરિયામાં આવે તો એને હજી પણ લાજ કાઢવી પડે છે. તો આ બધી વસ્તુને આપણે આજે પણ જીવંત રાખી શકીએ છીએ, કારણ કે કોઈ પણ અવી શક્તિ હોય એ જાગૃત રહેતી હોય છે. અને આજ અમે અમારી રીતે વિલે મોટે જઈએ આ સ્થિતિ અને આનું મેંઢોળ બાંધી અને આનું કાર્ય આખું પૂછવાનું હતું એ ભગતને. પણ એને મને કીધું કે સમાજમાં એવું મને કંઈ આમ કોઈ આવું બહુ જાણકાર નહોતા એટલે આ ન કર્યું, એટલે આ બાપોને કે મારે એ બધું એને પૂછાવું તો તમે કે ગામ ગયા હતા, શું થયું હતું અને કઈ રીત થયું તે મારે પૂછવું હતું, પણ એ કાંઈ મેં પછી પૂછી શક્યો નથી. અને એને બધું મેં મારાથી જે બન્યું મેં બધું કાર્ય કર્યું છે અને હું તમને કહું છું કે એને આ માથામાં લાગ્યું હતું અને આ રીતે બન્યું હતું એ બાપાએ મને આખું જાણ કરેલી છે. લ્યો હું તમને આ કહું છું. અને સ્ત્રીએ પણ જાણ એવી કરી કે પડકારો કરો રોવાય નહીં. એ આ ઘટના બની એ પહેલાં જ્યારે પરણીને દલા બાપા આવ્યા હતા અને પરણીને આવ્યા ત્યારે જે સ્ત્રી પાત્ર, મતલબ કે હજી એની મહેંદી પણ સુકાણી નહોતી, એણે દલા બાપુને એમ કીધું કે જાઓ તમે પીઠ ન દેતો દેજો લગાર. અને દલા બાપાને એક વિરાંગના તરીકે એને પૂર્ણ સહયોગ આપે છે
અને એક યુદ્ધ માટે જે ક્ષત્રિય સમાજને પ્રોત્સાહન આપવું જોઈએ એ આ દેશની આર્ય નારી જ કરી શકે મિત્રો. તો દલા બાપાના ઘરેથી જે નવોધા હતા જ્યારે એ આ યુદ્ધનો ઢોલ વાગે ત્યારે દલા બાપાને ખુદ એમ કહે છે કે ભાઈ જાઓ તમે અને ગાયોને વારી અને આવજો, અને ના આવો તો ત્યાં રણખાંભીએ હું પૂજવા આવીશ અને મારો સિંદૂર ત્યાં ચડાવીશ, બાકી તમે પીઠ ન દેતા. તો આ વસ્તુની ખમીરાતને આપણે ભૂલી ન શકીએ અને આ આર્ય નારી છે એના સિવાય આ બીજું કોઈ કરી ન શકે, કારણ કે એના પણ ઘણા સપનાઓ હશે, ઘણા પણ સપનાઓ હશે, કેમ કે હજી મહેંદીનો રંગ પણ નહોતો સુકાણો અને મીંઢોળ પણ હજી નહોતો છૂટ્યો. તો આ બધી ઘટનાઓને આપણે યાદ કરીએ તો આપણી પણ આંખો ભીની થઈ જાય છે. તો બાપા છે એને પણ એ જ વસ્તુ, કારણ કે એ લાગણીને ફીલ કરો તો મિત્રો તમે પણ ન બોલી શકો અને ન રોઈ શકો એવી કન્ડિશન થઈ જાય. તો બાપાને હાલ થોડીક બોલવામાં એ રીતના તકલીફ થાય. અને અહીંયા જો કણબીની બાઈ આવ્યું, દરબારની આવ્યું, કુંભારની આવ્યું, એને પગમાં કપાઈ ગયું હતું. એટલે મેં કીધું બાપા આપણે કેવાય, મેં કે અમે કુંભાર નહીં, હું છું કેહોટની બાજુમાં, બે પગમાં કપાઈ છું, હાલી નહોતી શકતી. તો મને એમ થયું કે હાલને હું બાપાને અહીંયા જ્ઞાની હું દીકરી છું, તે ગાયોની વાર આવ્યો તો અમારી વાર કેમ નહીં કરે, તો મારી કપાઈ છું મટી જાય, મારી જિંદગી કેમ રહે, એટલે હું આજે અહીંયા આવી છું, મારે બે પગની કપાઈ છું મટી ગઈ, હું આ તમારી આગળ ને બાપા આગળ વાત કરું છું. આમ બોલી પછી એકજી પટેલની બાઈ, એક પનરવરણ દીકરી, એક બાર વરણની, કે મારે બે પગમાં શીરા પડ્યા હતા, રોઈ રહ્યા હતા, એટલે મેં દીવા કરવાનું કહ્યું, એટલે દીવા કરવા આવી છું, બે દીકરીઓને સારું થઈ ગયું, મેં કે આ કામે સારું. એટલે હાજર ઉંમરની બાઈ ને એક બીજી બાઈ બે બેઠી હતી, એને પછી મેં કે આપણે પટેલ, તો કે હા, તમે આજ કેમ આવ્યા, તો કે હું ભીમોરાના છીએ અને મારી દુકાનો હાલે આમ વડોદરા ક્યાંક આઘી હાલે છે, તો મને પગમાં ઓપરેશન કરવાનું કીધું ડાક્ટરે. એટલે મેં એને કીધું કે ડાક્ટર તો અમારે ઘરનો છે, હું અહીંયા જાઉં ઓપરેશન ન થયું અને મને આ રેડી થઈ ગઈ, અહીંયા આવીશ. બાપાનું કેવું એવું છે કે ભાઈ અહીંયા 18 વર્ણ આવે છે, અને પટેલ કુંભારની રબારી આવે છે, કેમ કે આ ભીમોરા ગામ અહીંથી નજીક આવે છે અને ભીમોરાના બધા લોકો પણ અહીંયા બાપાની પૂજા અર્ચના કરવા દીવા કરે. પરંતુ ઘણા બધા માણસો અહીંયા આવે છે અને એના કોઈ દુઃખ હોય તો એ દૂર થાય છે. જેમ બાપાએ કીધું કે ભાઈ કપાસી હતી અને મટતી નહોતી, તો અહીંયા બાપાના દીવા મહિના તો પગની કપાસીઓ મટી ગઈ. તો મિત્રો આ એક શ્રદ્ધા તો હોવી જ જોઈએ, અને બીજું કે આવા કોઈ સર્વોચ્ચ બલિદાન દીધેલું હોય ને એ માણસો પાસે ભગવાન એવી શક્તિ આપે છે, એવી સિદ્ધિ આપે છે કે તે, કેમ કે તે બીજા માટે જ શહીદ થયા છે, તો એના કામ પણ બાપા કરી શકે છે. તો આજે પણ દલા બાપા જાગૃત છે આ બાબતે. અને તમને કોઈ એવી પીડા હોય, દેહની પીડા હોય, શરીરના કોઈ એવા દુઃખ હોય, અને તમે બાપાની શ્રદ્ધાથી માનતા કરો, ખાલી દીવા માનો તો પણ તમને સારું થઈ જતું હોય છે. તો આ બધી વસ્તુ છે, કેમ કે કોઈ પણ બલિદાન દીધા પછી એના પાસે એવી સિદ્ધિ, કેમ કે મૃત્યુ બાદ આપણે સનાતનનો નિયમ છે કે અગ્નિ સંસ્કારથી આપણે આપણા જીવનના દેહને પૂર્ણ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કોક પાછળ બલિદાન આપીએ છીએ ત્યારે આપણે એમના શરીરને અગ્નિદાહ નથી આપતા, એને આપણે ખાંભી આપીએ છીએ, સમાધિ આપીએ અને પછી એની ઉપર ખાંભી કરીએ છીએ. અને આપણી સાહિત્યમાં પણ એ જ કહેવત છે કે આરસ ખાંભી ચણાવજો, જેથી કરીને કે ભાઈ એ જે બલિદાન છે એ સ્મારક રૂપે આપણે એને યાદ કરી શકીએ. અને બીજું કે ભગવાન એને એવી શક્તિ આપે કે જે બીજા દુઃખના કામો છે એ દૂર કરી શકે અને બાપા આવી રીતના જીવંત રહીએ. તો આ અહીંયા એની સમાધિ હજી અકબંધ છે, એનો 24 કલાક દીવો જલે છે, એની જ્યોત અહીંયા બળે છે અને આજ પણ હાજરા હાજુર છે દલા બાપા. તો એને આપણે વંદન કરીએ છીએ. અને કોઈ પણ વ્યક્તિ હોય આજ દેશ માટે, ગામ માટે, કે બેન દીકરી માટે જો પોતાનું સર્વોચ્ચ બલિદાન આપતું હોય તો એ ક્ષત્રિય સમાજ અને એ આહિરને આપણે વંદન તો કરવા જ પડે. અને આ બાપા પાસેથી ઘણું બધું મેં જાણ્યું, મજા આવી મને. અને દલા બાપાની એક પ્રતિમા સ્વરૂપ અહીંયા આપણે એની ખાંભીને દર્શન કરાવ્યા, અને ભીંડોરા ભીમોરા રોડ ઉપર બોર્ડ પણ છે અને ત્યાંથી થોડુંક જ અંદર આ રણખાંભી આવે છે. તો તમે અહીંયા આવો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને જેમ કે આવી કોઈ તકલીફ હોય, કપાસી હોય કે કોઈ પગની કોઈ તકલીફ, શરીરની તકલીફ, શરીરના દુઃખ હોય તો તમે અહીંયા માનતા કરો અને વિશ્વાસ માનો અને વિશ્વાસ શ્રદ્ધાપૂર્વક કરો તો આજ પણ બાપા હાજરો હાજુર છે.
અને તમારા કામ કરવા તૈયાર છે, કારણ કે એ કોઈ સીમિત સમય પૂરતી નથી હોતી. આપણે દેવ તરીકે પૂજી શકીએ છીએ દલા બાપાને, તો દેવ તત્વ હોય તેનું સત આવી રીતના અવિરત ચાલુ રહેતું હોય છે, અને જો એને યોગ્ય રીતે પૂજા અર્ચના કરવામાં આવે તો તમારી હરેક મનોકામનાઓ તમે પૂર્ણ કરી શકતા હોય છે. તો આવા જ વીર આહિર ક્ષત્રિય એવા દલા બાપા છૈયાનો ઇતિહાસ લીધો આપણે બાપા પાસેથી, અને બાપા થોડાક ભાવુક થઈ ગયા એટલે બધું ન કહી શક્યા. જોકે મેં બાપા પાસે પહેલાં ઘણો બધો ઇતિહાસ જાણ્યો હતો એટલે હું જ કહી દઉં છું, કારણ કે આ કન્ડિશનમાં બાપા ન બોલી શકે હું સમજી શકું છું. તો આ બધી વસ્તુ મેં જાણી હતી એ બધી મેં તમને કીધી. હજી આગળ એક પઠ્ઠાપીરની સમાધિ છે, મતલબ ખાંભી છે, અને નંદીની ખાંભી છે, એને પણ અમે કવર કરશું. અને પછી હું તમને પહેલાં એમના વ્યૂ બતાવું. તો ક્ષત્રિય સમાજ બલિદાન તો આપે જ છે, પરંતુ એની પાછળ જે આર્ય નારી છે ને મિત્રો, એની જે મોટિવેશન, એની જે પ્રેરણા છે, તો જ આ કરી શકો તમે. પછી જે ઉગાની માં સોનબાઈ હોય, કે ભોજા બાપા મકવાણાની માં હોય, કે દલા બાપાના ઘરેથી એના નવોઢા હોય, મિત્રો, માં હોય કે પત્ની હોય, એ એવું સ્વરૂપ છે કે એની પ્રેરણાથી જ તમે આ સર્વોચ્ચ બલિદાન આપી શકો છો. કેમ કે આજ તમે જેની હારે જિંદગીના જે ક્ષણો કાઢો છો, અને એ જે તમને એમ કહે છે કે કાં મરજો કાં મારજો અને પીઠના દેજો લગાર, અને જ્યાંથી એક મુઠ્ઠી ઉંચેરો માનવી જ્યારે તલવાર લઈને નીકળે છે ધીંગાણામાં, અને આ વસ્તુ જ્યારે બહાર આવે ને ત્યારે ખબર પડે કે એક જણો છે એ 10 જણા ઉપર ભારે પડતો હોય છે, અને બાપા તો 8 જણાને મારી અને અહીંયા રણખાંપી લીધી હતી, એટલે ગૌરવની બાબત છે. અને આ વસ્તુ છે એ આર્ય નારી ઉપર પણ હું એને પૂરેપૂરો મત આપું છું કે એના સિવાય એ શક્ય નથી. અને બાપાને પણ બાપાના નવોઢા આર્ય નારીનો એટલો જ સપોર્ટ હતો કે ભાઈ તમે આ ધીંગાણું કરી અને ગાયુંને પાછી વાળી આવો, અને એક આપણી આર્ય સમાજની જે આપણે ઓળખાઈ છે એ વસ્તુને તમે કાયમ રાખો. અને આમે કોઈ પણ સ્ત્રીને એક એવી ઈચ્છા હોય છે કે ભલે એ ઘડીક જ સુહાગણ રહી શકે, પણ એનો આખો અવખો હોય એ ન્યાલ થઈ જતો હોય. કેમ કે કોઈ મેણું નથી મારવાનું એવું કે ભાઈ તારો નર છે એ કાયર છે, મતલબ એના માટે પણ આ એક ગૌરવ અને પ્રતિભા સ્વરૂપ હોય છે કે એ ગૌરવ કરી શકે. તો આ બધી વસ્તુ છે એની અરે જોડાયેલી હોય છે, અને એટલો જ ફાળો આર્ય નારીનો પણ આ બલિદાનમાં હોય છે, કારણ કે પાછળની જિંદગી પણ તેણે પોતાનો સિંદૂર અહીંયા ચોપડેલો હોય છે અને આખી જિંદગી કાઢે છે. તો એને પણ આપણે વંદન કરીએ છીએ આર્ય નારીને. દલા બાપાના બાપાનું નામ સીધા બાપા હતું. દલા બાપા સીધા બાપા છૈયા, અને ટોટલ એ 6 ભાઈ હતા, એમાંથી સૌથી નાના દલા બાપા હતા. અને દલા બાપાની માનું નામ મૈંદેમાં હતું. તો આ કારણ કે આ ઇતિહાસ છે ને એ બધા પાસે નથી હોતો, અને કોઈ પણ ઇતિહાસ હોય એમાં એની માતા પિતાનો એટલો જ ફાળો આપણે ગણી શકીએ. કેમ કે આ એ જે પુત્ર રત્ન હતો એનાથી આજ છૈયા કુટુંબ આખું ઉજળું બન્યું. ટોટલી આહિર કુળ છે એને ઉજાગર કરી દીધું છે. તો આપણે એવા સીધા બાપા અને મૈંદેમાને પણ આપણે વંદન કરીએ છીએ કે આજ એના એવો છોકરો, એવું રત્ન, પુત્ર રત્ન પાયકું કે જેણે ગામ અને ગાયુંની રક્ષા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપી દીધું છે. તો એવા આપણે સીધા બાપા છૈયા અને મૈંદેમાને પણ વંદન કરીએ છીએ. આ કુવામાં કાદવ નહીં પીએ એમ આપણે કહીએ ને, કમર નહીં પીએ, કમર બીજે ક્યાંય નહીં, માણાના શરીરથી જે નહીં પીએ ને એને કમર કહેવાય. કમર અસલ વસ્તુ છે, કાદવમાં કમર નહીં પીએ. આ કાદવમાં કમર નહીં પીએ, કોઈ કોઈ હીરા પાકે છે ને એમાં જ પાકે, માણસોમાંથી પાકે, એની કમાઈ એવી હોય. બાપા કીએ એ વાત હકીકત છે, કેમ કે કોલસામાંથી જ હીરો પાકે છે. કોલસામાં હજારો વર્ષ પડ્યો રહેવાથી કોલસામાંથી હીરો બને છે, એમ જ કાદવમાં કમળ ખીલે છે. બાપાનું કહેવું એવું છે કે તમારી 72 પેઢીમાં એકાદો વીર એવો થઈ જતો હોય તો આખા કુળ અને જ્ઞાતિને ઉજાગર કરી દેતું હોય છે. તો આપણે એવા દલા બાપા કે જે છૈયા પરિવારમાંથી આવે છે અને આહિરકુળમાંથી આવે છે, અને આહિરકુળ ઉજળો કરી અને દલા બાપાએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, તો આપણે એને વંદન કરીએ. હવે આગળ હું તમને બીજા જે પ્રતિમા સ્વરૂપ બે, નંદીનો એક રણખાંભી છે અને એક પઠ્ઠાપીરની છે, હું તમને એમના દર્શન કરાવું છું.
આ ઇતિહાસ સાથે જોડાયેલા અને એક હિન્દુ મુસ્લિમની એકતા સમાન એવા પઠાણ પીરની જગ્યા છે. અને જે તે ટાઈમે આ ઘટના બની અને ગાયુની વારે જ્યારે દલાબાપા ચડ્યા અને એની સાથે ગાયું સાથે નંદી પણ હતો અને નંદીએ પણ ઘણા દુશ્મનોને ધીમ ઢાળી દીધા હતા શિંગડાએ લઈ. અને એક આ પઠાણ પીર છે, કારણ કે આ જે ભિંડોરા છે એ સરદાગઢ તાબા હેઠળનું ગામ હતું, કારણ કે સરદાગઢના રાજમાં ભિંડોરા આવતું હતું એટલે ત્યારે ટપાલ વ્યવહાર માટે એક વ્યક્તિ રાખેલો હતો. તો એ જે આ પઠાણ છે એ અહીંયા ટૂંકમાં ટપાલીના મારફત ટપાલી કામ માટે અહીંયા આવતા હતા અને એમને ખબર પડે છે કે ગામની ગાયું વારી જાય છે દુશ્મનો અને એક મુસ્લિમ હોવા છતાં પણ તેમણે ગાયુંને બચાવવા હાટુંથી ધીંગાણું કર્યું અને પઠાણ પીર અહીંયા ધીંગાણામાં કામ આવી જાય છે. અને આ પીર બાપાની જગ્યા છે અને આજે બધા ગામના પણ બાપાની પૂજા સેવા કરે છે અને અહીંયા પણ એની બધી નિવેદ ને આ તે એની બધી વસ્તુ વારસે જે થવું જોઈએ એ બધી વસ્તુ અહીંયા કરે છે. કે આજ ગાયુંની વારે પોતે કામ આવ્યા અને સર્વોચ્ચ બલિદાન, કેમ કે એમણે પણ સર્વોચ્ચ બલિદાન દઈને જે અહીંયા બેઠા છે, એમણે કોઈ ખાંભી નથી હોતી, એના માટે તો જીવ દેવો પડે ત્યારે જ ખાંભીને તમે ફોડી શકો છો. તો આ વસ્તુ આ ઇતિહાસ સાથે જોડાયેલી છે અને એક હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ આપણે ગણી શકીએ. તો એવા જ આ પઠાણ પીર બાપાની જગ્યા છે અને હું તમને એમના દર્શન કરાવું છું અને પછી આપણે જે નંદીની ખાંભી છે ત્યાં જશું. આ પાછું ફરીથી નવું નિર્માણ કર્યું ને એને ચાલ ઓટાડવી હતી ને એ મુસલમાન આવીને આવ્યા હતા ઉપલેટાના, એ રિક્ષા લઈને આવ્યા હતા. એની હું કીધું કે પેલી પેલી હોજ તમે ઓટાડો અને પછી અમે હોજ ઓટાડી શકીશું. મેં કીધું આ છે ને અમારા અહીં બીજું કાંઈ તમારા પૈસા નતો, તમારું કાંઈ જોતું નથી, અમે અમારી રીતે આ કામ ગોઠવીશું અને અહીં બાપાને કાયમ અમે મુસલમાનમાં મળી જોઈએ અને આપણે લાડવા કહીએ એ લાડવાને મળી જોવું એક જ છે. શ્રાવણ મહિનાના બધા હોમવારમાં શુક્રવારમાં બધા અહીંયા આખું ગામ ચારવાડા બાપાને જુવાર વાવે. હા, વાત એની છે. ધર્મ અને જ્ઞાતિના રિવાજો અલગ હોય છે. જેમ આપણે હિન્દુ ધર્મમાં કોઈ કામ આવી જાય, શહીદ થાય અને સર્વોચ્ચ બલિદાન આપે તો આપણે એને ખાંભી આપીએ છીએ અને એની ખાંભી ઊભી હોય છે. પરંતુ મુસ્લિમ ધર્મમાં કોઈ પણ માણસ શહીદી ઓરે છે અને એની જે સમાધિ હોય એને આ રીતે સમાધિસ્થ કરવામાં આવે છે સૂતા સૂતા. તો આ જે પઠાણ પીર છે એની સમાધિ છે અને એની ઉપર ચાદર ચડાવેલી છે અને અહીંયા પણ ગામ લોકો પણ સમયાંતરે જે એને નિવેદ અને ચાદર ચડાવવાની હોય તે સેવા પૂજા બધી પઠાણ પીરની કરે જ છે. અને જેમ બાપાએ કીધું કે મળી દો જેમ આપણામાં નિવેદ લાગે સુરાપુરાને, એવી રીતના પઠાણમાં મુસ્લિમ ધર્મમાં મળી દો કહેવામાં આવે છે. તો એ પણ ગામ લોકો અહીંયા કરે જ છે. જમી ભિંડોરામાં ભળવીર બેના દડો વિભો ને ખીમો, પઠાણે કર્યો પડકાર અને આંડળો, પણ એ પણ અમર થઈ અને એ પણ કાયમ આવ્યો. દડો વિભો ને ખીમો ભિંડોરામાં ભળવીર બેના દળ તરવાડે જીજો તળ ગૌને ખાતરે ઘા ઘુમાવી અને જેનીએ પોતાના બલિદાન દીધા. સીમમાં વસે સોરમ સોર અને ભૂત ભાગે ને ઢેણું દરે દરડો ડોટું જીએ, જેનીએ ઘઉંને ખાતર જેનીએ અને પોતાને સિંદોરવણોની કાયા લઈ અને પોતે હાથમાં મસ્તક લઈ અને એનીએ પોતાની જાતને અમર બનાવવા માટે અને પોતાને ધર્મનું ગૌરવ બનાવવા માટે એ દલાસિંહજી અહીંયા ગયા છે. અને આજ એ દલાસિંહને અમે સર્વક્ષ બધા એને માની છીએ અને અહીંયા એમનું કાર્ય કરીએ છીએ. અને સૂર્યનારાયણ પશ્ચિમ દિશામાં આ થંભવા ગયા અને એની રથ થંભાવ્યો કે કેમ થંભાવ્યો, તો એની રાણાદેને કીધું કે આ દલોસિંહો ગાયુંની વારે છે અને એ રણ સંગ્રામમાં આ ઝીંગાણે શીખ્યો છે, તો આજ મારે જોવો છે એટલે હું આ રીતે કાર્ય કરું છું અને ઘડીક રથને થંભાવું છું. આ જય જલાપા, જય જલાપા, જય. તો આ ત્રીજા શહીદ એવા અહીંના જે ખૂંટ હતા, જે ગાયુંની હારે ગૌધણમાં ખૂંટ હતા, એમની સમાધિ છે. મિત્રો, મનુષ્ય તરીકે તો આપણે સર્વોચ્ચ બલિદાન આપી શકીએ છીએ, પરંતુ પ્રાણીઓમાં પણ એક એના જે નેતૃત્વ કરવાની ક્ષમતા અને એનો બચાવ કરવા માટે
અને ગાયોને પ્રોટેક્શન આપવા માટે, રક્ષણ આપવા માટે આ જે ખૂટ છે એણે ઘણા દુશ્મનોને સિંગથી મારી અને પછાડેલા છે, અને જાજા પેલા એમને ભગાડી અને બધેને ધમરોડતા હતા જ્યારે ખૂંટ સિંગડાથી, ત્યારે એના માથામાં જામગરી બંદૂક મારી અને ખૂંટને મારવામાં આવે છે. અને આ એ ખૂંટની સમાધિ અહીંયા છે, અને એની પણ જે નિવેદ અને કર લાગે છે એ વર્ષના અહીંયા બધા ગામ લોકો કરે છે. તો આ ઘટના સાથે જોડાયેલા ત્રણે ત્રણ શહીદી આપનારા અને સર્વોચ્ચ બલિદાન આપનારા ગામના એક રક્ષણ અને ગૌને બચાવવા માટે અમર છે. આ એ ખૂંટને આપણે અહીંથી નમન કરીએ છીએ. મિત્રો, આપણે ત્રણે ત્રણ સ્થળને બતાવ્યા અને આ જે ઘટના અરે જોડાયેલા પાત્રો છે એને કવર કર્યું, અને ત્રણે ત્રણ રણખાંપી, કેમકે સર્વોચ્ચ બલિદાન આપી અને જેમણે અહીંયા બેઠા છે એવા પઠાણપીર છે, દલાબાપા છે, અને આ ખૂંટની સમાધિ છે. તો એ જગ્યાને મેં કવર કરી, અને ઇતિહાસમાં કદાચ કંઈ મારાથી ચૂક રહી ગઈ હોય તો મને માફ કરજો, કદાચ કંઈ કોઈ વસ્તુ ચૂકાઈ જાય તો. બાકી જેટલો મને ખ્યાલ છે એ બધો ઇતિહાસ તો મેં કવર કરવાની પૂરી કોશિશ કરી છે, અને આવી જ બલિદાનની ગાથાઓ હું આગળ પણ લાવતો રહીશ. અને ક્ષત્રિય સમાજે જે બલિદાનો દીધા છે એને આપણે એક જાગૃત કરી, સ્મારકને સ્મરણ કરી અને તમારા સુધી હું પહોંચાડું છું. જો તમને આવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવી જ મંગલ કામના સાથે આ વ્લોગને હું અહીંયા પૂર્ણ કરું છું. જય દલા બાપા, જય માતૃભૂમિ.